હેલો, આજે આપણે બહુ અગત્યનો ટોપિક આર્ટિકલ વિશે જોઈશું. તો તમને બધાને ખ્યાલ જ હશે કે આર્ટિકલ ત્રણ પ્રકારના છે, એ, એન અને ધ. અને એમના વિશે તમને બેઝિક ઇન્ફોર્મેશન અથવા બેઝિક માહિતી તો હશે જ, પણ આજે થોડુંક ડિટેલમાં જઈશું કે જેનાથી આપણે આગળ જતાં ભૂલ જ્યાં પણ પડતી હોય એ અવોઇડ કરી શકીએ. આર્ટિકલના જે ટૉપિક છે એને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કર્યો છે. પહેલા ભાગમાં આપણે એ અને એન વિશે સમજીશું, બીજા વિભાગમાં આપણે ધ આર્ટિકલ વિશે સમજીશું, અને ત્રીજા વિભાગ એટલે એવો વિભાગ જે ખૂબ જ અગત્યનો છે, જ્યાં મોટાભાગની ભૂલ થતી હોય છે, એ છે કે ક્યાં આગળ આપણે આર્ટિકલ યુઝ કરતા નથી, એટલે કે નો આર્ટિકલ. તો આ પ્રકારે કુલ 9 નિયમો છે. એ દરેક નિયમો વિશે આપણે આગળ આગળ જતાં જોતા જઈશું કે ક્યાં આગળ કેવી ભૂલ થાય છે અને એ આપણે કેવી રીતે અવોઇડ કરી શકીએ. તો સૌથી પહેલાં ફર્સ્ટ નિયમ એ અને એન વિશેનો. તો તમે જાણો જ છો કે જ્યારે શબ્દનો ઉચ્ચાર, એટલે નામનો ઉચ્ચાર આપણે વ્યંજનથી કરીએ છીએ, એટલે કે ફર્સ્ટ આલ્ફાબેટનો ઉચ્ચાર આપણે વ્યંજનથી કરીએ છીએ, ત્યારે આપણે અ આર્ટિકલ ઉપયોગમાં લઈએ છીએ. એટલે અહીંયા આપણે જોઈએ તો ટાઈગર છે, અ ટાઈગર, ટ છે, અ ચેર, બરાબર. આ બધું આ બધા નિયમોથી તમે પરિચિત છો. એ જ પ્રમાણે અહીંયા આગળ એન એલિફન્ટ, એન અમ્બ્રેલા, એન ઓલ્ડ મેન, આ પ્રકારે જ્યારે સ્વરથી ઉચ્ચાર થતો હોય ત્યારે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જ નિયમમાં થોડુંક આગળ વધતા આગળ જોઈએ તો ઉચ્ચાર ઉપર આપણે ધ્યાન રાખીએ છીએ, આલ્ફાબેટ ઉપર ધ્યાન રાખતા નથી. એટલે અહીંયા આગળ તમે જોશો તો યુનિફોર્મ બોલીએ છીએ, અ નથી બોલતા, ય બોલીએ છીએ, યુનિફોર્મ. એના માટે આપણે અહીંયા અ મૂકીશું. આઈ વોન્ટ ટુ બાય અ યુનિફોર્મ, અ યુનિવર્સિટી, આઈ એમ સ્ટડિંગ ઇન અ યુનિવર્સિટી, સ્પેન ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. એટલે જે ઉચ્ચાર આપણો છે એ જોઈશું, આલ્ફાબેટ જોઈશું નહીં, ખાસ ધ્યાન રાખજો. એ જ પ્રમાણે અહીંયા આઈ વિલ બી બેક ઇન એન આવર, એક કલાકમાં હું પાછો આવીશ. આઈ હેવ એન એમ એ ડિગ્રી, અને મ નથી બોલતા, એમ એ અ તરીકે અથી ઉચ્ચાર થાય છે, એટલે આઈ હેવ એન એમ એ ડિગ્રી. એટલે ઉપરનું બહુ ઇઝી છે, નીચેના બે બી ઇઝી જ છે, પણ ક્યાંક ભૂલ થતી હોય તો એ તમે આ જોઈને અવોઇડ કરી શકશો. હવે બીજો નિયમ તરફ જઈએ, એ અને એન માટે. એ નિયમ આપણે સમજીએ તો એ કોના માટે છે, તો એ અને એન આર્ટિકલ આપણે ત્યારે જ વાપરીશું જ્યારે કાઉન્ટેબલ અને સિંગ્યુલર નાઉન હોય, કાઉન્ટેબલ અને સિંગ્યુલર નાઉન હોય. હવે તમને થશે કે કાઉન્ટેબલ અને સિંગ્યુલર નાઉન એટલે શું, તો ઉદાહરણ જોઈએ, કાર, બનાના, ચેર, ટેબલ, આ બધા નાઉન છે અને આ બધા કાઉન્ટેબલ નાઉન છે. આઈ કેન કાઉન્ટ કાર્સ, આઈ કેન કાઉન્ટ બનાના, ચેર, ટેબલ, આ દરેક વસ્તુ હું ગણી શકીશ કે આ એક ખુરશી છે, બે ખુરશી છે. માટે તેના માટે આપણે આર્ટિકલ ઉપયોગમાં લઈશું, અ કાર, અ બનાના, અ ચેર, અ ટેબલ. હવે એની સામે જોઈએ તો આપણે જે જોયું કે આ કોના માટે, કાઉન્ટેબલ અને સિંગ્યુલર નાઉન. હવે આની જગ્યાએ અહીંયા આગળ હોય એર, હવા, વોટર, કાઇન્ડનેસ, હેપીનેસ, બરાબર, બીજું મની સપોઝ, તો આ દરેક વસ્તુ છે એ આપણે અનકાઉન્ટેબલ નાઉન તરીકે ઓળખાય છે, એ આપણે ગણી શકતા નથી. મને એક હવા આપો, મને બે હવા આપો, મને એક પાણી આપો, એવું આપણે ગણી શકતા નથી. શુગર, મિલ્ક, બરાબર, હું મને પાણી આપો, મને એક લિટર પાણી આપો, એક ગ્લાસ પાણી આપો, એવું ગણી શકીશ, પણ ખાલી પાણી હોય તો આપણે ગણી શકતા નથી. એવા જ હેપીનેસ છે, કાઇન્ડનેસ છે, આ બધા નાઉન છે, એ ક્વોલિટીઝ છે, એ તમે ગણી ના શકો કે મને એક હેપીનેસ આપો, આઈ વોન્ટ ટુ હેપીનેસ, વોટ એવર. સિમિલરલી મની પણ એવી એવું નાઉન છે જે બોલીએ છીએ ત્યારે, તમે રૂપીઝ ગણી શકશો, પૈસા ગણી શકશો, પણ મની આપણે ઇંગ્લિશમાં ગણી શકતા નથી. માટે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અનકાઉન્ટેબલ નાઉન, માટે ત્યાં પણ આપણે કોઈ આર્ટિકલ મૂકીશું નહીં. સિમિલરલી શુગર, એ પણ આપણે નથી ગણી શકતા, તો અહીંયા આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. હવે આની સામે એક એક્ઝામ્પલ જોઈએ આપણે, કે પાણી છે એ આપણે જોયું કે ગણી શકતા નથી, પણ સામે કદાચ લખ્યું હોય કે ગ્લાસ ઓફ વોટર, તો આઈ કેન કાઉન્ટ હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર આર ધેર, તો ત્યાં આગળ હું આર્ટિકલ મૂકીશ કે ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, રાઈટ, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, મને પાણીનો એક ગ્લાસ આપો. કેટલા ગ્લાસ છે એ હું ગણી શકીશ, માટે હું આગળ આર્ટિકલ મૂકીશ, પણ જો ખાલી વોટર હશે તો હું ત્યારે આર્ટિકલ કોઈ જ મૂકીશ નહીં.
આ તમે જોશો અને ધ્યાન રાખશો તો તમને ક્લેરિટી આવી જશે. બીજું કે આ સિંગ્યુલર માટે છે, એટલે અહીંયા દાખલા તરીકે કાર્સ લખ્યું હોય તો આપણે કોઈ જ આર્ટિકલ અહીંયા એ કે એન મૂકીશું નહીં. બનાનાઝ હોય તો એ કે એન મૂકીશું નહીં. તો આપણે જોયું એમાં એ અને એન આર્ટિકલ, આમાં મોટાભાગના પોઈન્ટ્સ કવર થઈ ગયા છે.